ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીટીસી એકેડેમી. હું અતુલ બારાય આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. ઘણા સમયથી આપણે હમણાં જિલ્લાઓના જે વિડીયોઝ છે એમાં થોડો બ્રેક આવી ગયો હતો, પણ આગામી જે પણ એક્ઝામ આવે છે, સિનિયર ક્લાર્ક છે, એટીડીઓ છે, ડીવાયએસઓ છે, ને હમણાં આગામી સમયમાં એસટીઆઈ સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરના પણ ફોર્મ ભરાઈ રહ્યા છે, ઉપરાંત જીપીએસસીની પણ ઘણી બધી નોટિફિકેશન્સ આવશે. તો આ બધા માટે અગત્યનું ગુજરાતના જિલ્લાઓ છે, કેમકે ગુજરાત ગવર્મેન્ટની કોઈ પણ એક્ઝામ હોય એમાં ગુજરાતના જિલ્લાઓ છે એ ખૂબ જ અગત્યના ગણે, બરાબર. કેમકે સ્ટેટ ગવર્મેન્ટ જે પણ એક્ઝામ કન્ડક્ટ કરતું હોય એના માટે ગુજરાતનું આર્ટ એન્ડ કલ્ચર, હિસ્ટ્રી, જિયોગ્રાફી, કરંટ અફેર, એનું ઇકોનોમી, આ બધા ટોપિક્સ છે એ ગુજરાત રિલેટેડ છે. તમે મેન્સના પેપર જોવો જીપીએસસીના, ડીવાયએસઓના, એસટીઆઈના, પીઆઈના, તો બધામાં ગુજરાતના જે જિયોગ્રાફી, ઇકોનોમિક્સ, આર્ટ એન્ડ કલ્ચર, હિસ્ટ્રી છે એના ટોપિક્સ વધારે હોય, બરાબર. એટલા માટે આજે આપણે કચ્છ જિલ્લો એના વિશેની માહિતી મેળવીશું, ને એમાં સૌથી પહેલાં શરૂઆત કરીએ આપણે કચ્છ જિલ્લાના ભૂગોળથી. તો કચ્છ જિલ્લો છે એ ભારતનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો છે. જેમ કે આપણે હમણાં જોયું કે પાર્ટીશન થયું, બે યુનિયન ટેરિટરી બની, એક જમ્મુ કાશ્મીર અને બીજું લદ્દાખ. તો લદ્દાખમાં પણ એક જિલ્લો છે જેનું નામ છે લેહ. તો આપણે કચ્છ જિલ્લો છે એ વિસ્તારની દ્રષ્ટિએ પ્રથમ ક્રમાંકે, ત્યારબાદ બીજા નંબરે લેહ, અને ત્રીજા નંબર આવે છે જેસલમેર. જેસલમેર ક્યાં આવ્યું? તો કે રાજસ્થાનમાં. આમ ત્રણ ભારતના સૌથી મોટા જિલ્લાઓની વાત કરીએ તો સૌથી પહેલા આવે કચ્છ, ત્યારબાદ લેહ અને ત્યારબાદ જેસલમેર. ત્યાર પછી વાત કરીએ આપણે તો કચ્છ જિલ્લો છે એ ગુજરાતના તમામ 33 જિલ્લાઓમાંથી સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવે છે. તો કેટલી વસ્તી ગીચતા ધરાવે છે એની વાત કરીએ તો છેતાલીસ માણસો પ્રતિ ચોરસ કિલોમીટર. યાદ રાખવાનું, પ્રતિ ચોરસ કિમી વિસ્તારમાં માત્ર 46 માણસો, એટલે કે ડેન્સિટી, હ્યુમન ડેન્સિટી છે એ સૌથી ઓછી ક્યાં છે? તો કે કચ્છ જિલ્લામાં તમામ 33 જિલ્લાઓમાંથી. આવો પ્રશ્ન તમને એક્ઝામમાં પૂછાય કે નીચેનામાંથી કયા જિલ્લામાં સૌથી ઓછી વસ્તી ગીચતા જોવા મળે છે, તો કયા જિલ્લામાં આવે? તો કે કચ્છ જિલ્લામાં. કેટલી છે? તો કે 46. કેમ કે તમને ખબર છે એરિડ એરિયા છે, એટલે કે શુષ્ક વિસ્તાર છે. શુષ્ક વિસ્તારમાં જનરલી આપણને જે પીવા માટેનું પાણી છે એ પણ અવેલેબલ ન હોય તો ત્યાં માનવ વસવાટ છે એ થોડો ઘણો મુશ્કેલ, અથવા તો ત્યાં રહેવા માટેની પરિસ્થિતિઓ અનુકૂળ ન હોય, એટલા માટે ત્યાં ડેન્સિટી જે ઓછી છે. જેમ કે આપણે બીજા પાર્ટમાં વાત કરીએ, આપણે જે બાકી છે સુરત જિલ્લો, તો સુરત જિલ્લો છે તો ત્યાં બધા રિસોર્સિસ, જેટલા પણ તમને મૂળભૂત જેટલી પણ જરૂરિયાતો હોય વસ્તુની, બરાબર, એ બધી ત્યાંથી મળી રહે. જેમ કે નદીઓ છે એની આજુબાજુ બધા નદીના વિસ્તાર આવેલા છે, બધી ઇન્ડસ્ટ્રીઝ ત્યાં આવેલી છે, પોર્ટ્સ બાજુમાં છે, એના કારણે ત્યાં ડેન્સિટી જે વધારે છે. એટલા માટે તમે જુઓ કે સુરત, અમદાવાદ બે વિસ્તાર એવા છે કે જ્યાં સૌથી વધારે ડેન્સિટી, પોપ્યુલેશન ડેન્સિટી સૌથી વધારે ક્યાં જોવા મળે? તો કે આ બે જિલ્લાઓમાં. જ્યારે કચ્છ જિલ્લો છે કે ત્યાં આ બધા રિસોર્સિસ અવેલેબલ નથી, આ ઉપરાંત કે ત્યાં ડેવલપમેન્ટ પણ એટલું સારું નથી, એટલા માટે ત્યાં માત્ર 46 લોકો, એટલે કે 46 માણસો પ્રતિ ચોરસ કિલોમીટરમાં રહે છે. પણ ભારતની વાત કરીએ આપણે તો ભારતમાં કેન્દ્ર શાસિત પ્રદેશ અથવા તો એનસીઆર જેને આપણે કહીએ છીએ, દિલ્હી, તો દિલ્હી છે એમાં વસ્તી ગીચતા, ડેન્સિટી સૌથી વધારે, આખા ભારતમાં સૌથી વધારે લોકો વસ્તી ગીચતા ક્યાં જોવા મળે? તો કે દિલ્હીમાં અરાઉન્ડ 12,000 લોકો પ્રતિ ચોરસ કિલોમીટરમાં રહે છે, જ્યારે સામે કચ્છની વાત કરીએ તો માત્ર 46 લોકો. હવે વાત કરીએ આગળ તો કચ્છ જિલ્લામાં 10 તાલુકા આવેલા છે. ઉપરાંત સરહદની વાત કરીએ તો કચ્છ જિલ્લાની સરહદ છે એ આંતરરાષ્ટ્રીય સરહદ, આપણે પાકિસ્તાન સાથે જે ધરાવીએ છીએ એમાં પાકિસ્તાન સાથે જોડાયેલી છે. ઉપરાંત એક રાજ્ય છે રાજસ્થાન, એટલે એક દેશ પાકિસ્તાન, એક રાજ્ય રાજસ્થાન, અને ઉપરાંત ગુજરાતના જિલ્લાઓ ક્યા જિલ્લાઓ? તો કે બનાસકાંઠા, સુરેન્દ્રનગર, મોરબી અને પાટણ, આ ચાર જિલ્લાઓ, ઉપરાંત પાકિસ્તાન અને રાજસ્થાન. તો જે પાકિસ્તાન સાથેની સરહદ છે એની આપણે આની પહેલા બનાસકાંઠા જિલ્લામાં પણ મેં તમને એકવાર વાત કરી હતી, જો કદાચ તમને યાદ હોય તો, કે ભાઈ પાકિસ્તાન સાથેની સરહદ છે, ભારત પાકિસ્તાનની સરહદ, એને આપણે જનરલી અલગ નામથી ઓળખીએ છીએ. જ્યારે પાકિસ્તાનની કચ્છ જિલ્લા સાથેની જે સરહદ છે એને આપણે લેટિટ્યુડ, એટલે કે અક્ષાંશના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો અલગ નામથી ઓળખીએ છીએ. જેમ કે એને કહેવાય છે 24 પેરેલલ. ક્યાં નામથી ઓળખાય છે? ઓકે, 24 પેરેલલ.
આમ ક્યારેક એક્ઝામમાં પ્રશ્ન પૂછે છે કે ભાઈ 24 પેરેલલ નીચેનામાંથી ક્યાં બે ભાગને અલગ પાડે છે, તો કચ્છ અને પાકિસ્તાનને. ત્યાર પછી વાત કરીએ આપણે તો કચ્છ જિલ્લાનો જે ભૂગોળ છે તો મેં તમને સરહદની વાત કરી, તાલુકાની વાત કરી, આ ઉપરાંત ત્યાં સૌથી અગત્યનું છે બંદરો કચ્છ જિલ્લામાં. તો કચ્છ જિલ્લામાં ક્યાં ક્યાં બંદરો આવેલા છે એની વાત કરીએ આપણે તો એક તો આવેલું સૌથી અગત્યનું કંડલા બંદર. મિત્રો તમને ખબર હશે કે ભારત પાકિસ્તાનના જયારે ભાગલા થયા એ સમયે ભારતને એક મુખ્ય બંદર મહાબંદરની જરૂર હતી. એ સમયે ભારતે મહાબંદર તરીકે વિકાસ ક્યાં બંદરનો શરૂ કર્યો તમને પ્રશ્ન પૂછે તો એ આવે કંડલા બંદર. એટલે કે 1955 કંડલા બંદરને મહાબંદરનો દરજ્જો મળ્યો હતો. આ ઉપરાંત પછી ધીમે ધીમે એને સેઝ, સ્પેશિયલ ઇકોનોમી ઝોન, ફ્રી ટ્રેડ ઝોન આવા દરજ્જા મળતા ગયા હતા. એટલા માટે કંડલા બંદર છે એક તો ગુજરાતનું સૌથી મોટું બંદર છે અને ભારતનું પ્રથમ મહાબંદર. આવો તમને પ્રશ્ન એક્ઝામમાં પૂછાય. ત્યાર પછી વાત કરીએ તો કંડલા બંદર છે એનું નામકરણ 2016-17 ની વાત કરીએ આપણે 2016-17 માં એનું નામ રાખવામાં આવ્યું હતું દીનદયાલ પોર્ટ. તો દીનદયાલ પોર્ટ શું નામ રાખવામાં આવ્યું એ સમજવા માટે તમારે પાછળના વિડીયો જોવા પડે, કેમ કે મેં એની વિગતવાર ચર્ચા પાછળના વિડીયોમાં કરેલી. દીનદયાલ ઉપાધ્યાય કોણ હતા, શા માટે દીનદયાલ ઉપાધ્યાય પોર્ટ નામ રાખવામાં આવ્યું, આ ઉપરાંત બીજા કયા સ્થળો છે અન્ય કે જેનું નામ પણ દીનદયાલ ઉપાધ્યાયના નામ ઉપરથી આપણે રાખેલ છે, જેમ કે મુગલસરાય રેલવે સ્ટેશન છે ઉત્તર પ્રદેશમાં એનું નામ પણ આપણે શું રાખેલ છે તો કે દીનદયાલ પોર્ટ. એના માટે તમારે શું કરવાનું તો કે પ્રીવિયસ જેટલા પણ જિલ્લાઓના વિડીયોઝ છે એ તમારે એકવાર સિરીઝ આખી જોવો તો તમને આખા ગુજરાત વિશેની માહિતી, તમામ માહિતી છે એમાંથી તમને મળી રહે. એટલે દીનદયાલ પોર્ટ નીચેનામાંથી ક્યાં બંદરનું નામ છે તો કંડલા બંદરનું. આ રિસેન્ટલી હમણાં એક જોડકા સ્વરૂપે બરાબર મેચ કરવાનું હતું, એમાં પણ આ પ્રશ્ન પૂછવાનો હતો. દીનદયાલ પોર્ટ સામે તમારે કંડલા પોર્ટ છે એ ડિફાઈન કરવાનું હતું. એટલા માટે કંડલા બંદર છે એ સૌથી અગત્યનું. ત્યારબાદ છે મુંદ્રા બંદર. તમે અદાણી પોર્ટ, અદાણી બંદરનું નામ સાંભળ્યું હોય તો અદાણી પ્રાઇવેટ પોર્ટ છે કોની અંડરમાં કામ કરે તો કે મુંદ્રા બંદરની અંદરમાં. આ ઉપરાંત એક દરિયા કિનારેની વાત કરીએ તો આમાં એક માંડવી બીચ, માંડવી બીચ છે એક તો પ્રાઇવેટ બીચ છે. આ ઉપરાંત તમને એવો પ્રશ્ન પૂછે કે ગુજરાતમાં સૌપ્રથમ સોલાર ફાર્મ, સોરી વિન્ડ ફાર્મ, ગુજરાતમાં સૌપ્રથમ વિન્ડ ફાર્મ નીચેનામાંથી ક્યાં સ્થળે સ્થાપવામાં આવ્યું તો વિન્ડ ફાર્મ સૌથી પહેલા ક્યાં સ્થાપવામાં આવ્યું તો કે માંડવી બીચ ખાતે. માંડવી બીચનું બીજું નામ છે કાશી વિશ્વનાથ બીચ. એટલે આ કચ્છ જિલ્લામાં જે દરિયા કિનારો છે એના અગત્યના સ્થળ છે માંડવી બીચ છે, મુંદ્રા બંદર છે, કંડલા બંદર છે, આ ઉપરાંત જખો બંદર પણ આવેલું છે કચ્છ જિલ્લામાં. ત્યારબાદ વાત કરીએ ભૂગોળમાં તો કચ્છ જિલ્લામાં જે વિસ્તાર છે જેને સિરક્રિક તરીકે ઓળખાય છે, જે સિરક્રિક તરીકે ઓળખાતો વિસ્તાર છે એ ભારતનું સૌથી પશ્ચિમોત્તર બિંદુ છે. પશ્ચિમમાં સૌથી છેલ્લે આવેલું બિંદુ કયું છે તો કે સિરક્રિક, અને પૂર્વમાં સૌથી પૂર્વે આવેલું બિંદુ આપણે ગણીએ તો એ છે અરુણાચલ પ્રદેશમાં આવેલું વાલાંગુ. તો આપણે સિરક્રિક યાદ રાખીશું કે ભાઈ ભારતનું સૌથી પશ્ચિમે આવેલું બિંદુ કયું તો એક તો કચ્છ જિલ્લો, પણ એમાં પણ સ્પેશિયલ તમને પૂછી લેતો સિરક્રિક, કે જ્યાં આગળથી ભારતની જે જમીની સરહદ છે એ પૂરી થાય છે પણ દરિયાઈ સરહદ પૂરી થતી નથી. દરિયાઈ સરહદ કેટલી હોય તો કે 12 નોટિકલ માઇલ, એટલે અરાઉન્ડ 21.50 કિલોમીટર જેટલું અંતર છે એ દરિયામાં આપણે એની ઉપર આપણે આધિપત્ય ધરાવી છે. એટલે યાદ રાખજો સિરક્રિક છે એ ભારતનું સૌથી પશ્ચિમે આવેલું બિંદુ છે. ત્યારબાદ વાત કરીએ તો કચ્છ જિલ્લો છે, તમને ખબર છે કચ્છ જિલ્લામાં બે રણ આવેલા છે, નાનું રણ અને મોટું રણ. તમને પ્રશ્ન થાય કે ભાઈ નાનું રણ અને મોટું રણ એમાંથી જૂનું સૌથી પહેલા કયું રણ નિર્માણ પામ્યું હશે તો તમને વાત કરી દઉં, તમને આશ્ચર્ય થશે કે નાનું રણ છે એ એઝ ઇટ ઇઝ એની જગ્યાએ હતું પણ મોટું રણ છે એ 1819 ભૂકંપ બાદ નિર્માણ પામ્યું છે. કઈ રીતે તો કે ભાઈ 1819 ભૂકંપ થયો જે બે પ્લેટ ટકરાતી હોય બરાબર, એમાંથી એક પ્લેટનો અપલિફમેન્ટ એટલે કે એક પ્લેટ છે એ ઊંચી ચડી ગઈ બરાબર, એના કારણે શું થયું કે અમુક વિસ્તાર છે એ ઊંચાઈ વાળો વિસ્તાર બની ગયો, જેના કારણે શું થયું તો કે સિંધુ નદી છે એ પહેલા ગુજરાતમાં કચ્છ જિલ્લામાં પ્રવેશતી હતી અને ત્યારબાદ અરબ સાગરને મળતી હતી. પણ 1819 ભૂકંપ બાદ શું થયું તો કે ભાઈ જે વિસ્તાર ઉંચકાઈ ગયો એ વિસ્તારના કારણે સિંધુ નદીએ પોતાનું વહેણ બદલાવી અને કરાચી થઈ અને સીધી સીધી અરબ સાગરને મળી ગઈ. તો જેના કારણે શું થયું તો કે ઊંચાઈવાળો વિસ્તાર છે એના કારણે સિંધુ નદીનું પાણી બંધ થઈ ગયું, ધીમે ધીમે જે વિસ્તાર છે વેરાન થતો ગયો, વરસાદનું પ્રમાણ ઓછું થતું ગયું અને કચ્છના મોટા રણનું ક્ષાર છે ધીમે ધીમે દરિયામાંથી ક્ષાર છે એ રણ પ્રદેશમાં
પેલા તો ગયું અને મોટા રણની રચના થઈ. તો યાદ રાખવાનું કે મોટું રણ છે એ રિસેન્ટલી 200 વર્ષ પહેલા 2019 ચાલે છે, 1819 માં એનું નિર્માણ થયું, એટલે 200 વર્ષ પહેલા જેનું નિર્માણ થયું છે અને ધીમે ધીમે આગળ પણ વધતું જાય છે. એટલા માટે આપણે કાંટાળા વૃક્ષો છે એની જાળી આપણે બનાવી છે, બરાબર. કાંટાળા વૃક્ષો ને છે એના દ્વારા આપણે જાળી બનાવી આડી અને રણ પ્રદેશ એને આગળ વધતો આપણે અટકાવીએ છીએ. ત્યારબાદ વાત કરીએ તો કચ્છ જિલ્લામાં જે ડુંગર ધાર આવેલી છે, કચ્છ જિલ્લામાં ડુંગરો જે આવેલા છે એને સ્થાનિક લોકો શું ક્યાં નામ છે ઓળખતો કે ધાર. તો ધાર કઈ કઈ આવેલી? તો કે ઉત્તર ધાર, મધ્ય ધાર અને દક્ષિણ ધાર. ઉત્તર ધાર, મધ્ય ધાર અને દક્ષિણ ધાર. તો આ ત્રણેય ધાર છે એના શિખરો તમને એક્ઝામમાં પૂછાય. તો ઉત્તર ધાર નું સૌથી ઊંચું શિખર કયું છે? તો કે કાળો ડુંગર. મધ્ય ધાર નું સૌથી ઊંચું શિખર કયું છે? તો કે ધીણોધર ડુંગર. અને દક્ષિણ ધાર નું સૌથી ઊંચું શિખર કયું? તો કે નાનામો ડુંગર. ફરીથી યાદ રાખો, ઉત્તર ધાર જેનું સૌથી ઊંચું શિખર કયું? તો કે કાળો ડુંગર. મધ્ય ધાર એનું સૌથી ઊંચું શિખર કયું? તો કે ધીણોધર ડુંગર. અને દક્ષિણ ધાર જેનું સૌથી ઊંચું શિખર કયું? તો કે નાનામો ડુંગર. આ ઉપરાંત આ ત્રણેય ધાર છે એનું એક એક સિગ્નિફિકન્સ છે, એક એક મહત્વ છે. શું છે મહત્વ? તો કે ઉત્તર ધાર છે એમાં તમે જુઓ તો આ ઉત્તર ધાર આગળ જાય અને કચ્છના મોટા રણનો જે વિસ્તાર છે ત્યાં સુધી ફેલાયેલી છે. તો કચ્છના મોટા રણમાં 3 બેટ આવેલા છે, એટલે કે ઉચ્ચ પ્રદેશ આવેલા જેની ઉપર રેતીના ઢુવા, રેતી છે ફેલાયેલી છે, એને કહેવાય છે બેટ. તો આ બેટ છે ક્યાં બેટ કોણ આવેલા? તો કે પશ્ચિમ, ખદીર અને બેલા. શું નામ છે? પશ્ચિમ, ખદીર અને બેલા બેટ. માં આપણા માટે સૌથી અગત્યનું બેટ કયું છે? તો કે ખદીર બેટ. શા માટે? ખદીર બેટની નીચેથી ગુજરાતમાંથી મળી આવેલા તમામ હડપ્પીય સંસ્કૃતિના નગરોમાંથી સૌથી મોટું મળી આવેલું નગર ક્યાં બેટ નીચેથી મળી આવ્યું? ઓકે, ખદીર બેટ નીચે, એટલે ધોળાવીરા. તાલુકો મિત્રો પૂછે તો ભચાઉ તાલુકો, બરાબર. અને બેટ પૂછે તો ખદીર બેટ. કઈ ધારમાં આવે? તો કે ઉત્તર ધારમાં. ક્યાં વિસ્તારમાં આવે? તો કચ્છના મોટા રણમાં. આ માટે યાદ રાખવાનું, ઉત્તર ધાર એનું એક મહત્વ છે. કાળો ડુંગર તો આપણે યાદ રાખવાનું છે. શું કામ? કાળો ડુંગર છે સમગ્ર કચ્છ જિલ્લાનો સૌથી ઊંચો ડુંગર છે. આ ઉપરાંત જે ધોળાવીરા છે એ ખદીર બેટની નીચેથી મળી આવ્યું. ક્યારે? તો કે 1991-92 માં, બરાબર. એટલા માટે ધોળાવીરા છે એ પણ આપણે યાદ રાખવાનું. ખૂબ જ અગત્યનું નગર છે. ત્રિસ્તરીય નગર રચના જોવા મળે ત્યાં. 10 અક્ષરો વાળું સાઇનબોર્ડ. તમે જગતસર્ફ જે આપણે ઇતિહાસ લે છે એમને પણ બહુ સારી રીતે તમને હડપ્પીય સંસ્કૃતિના અલગ અલગ નગરો ભણાવ્યા છે વિડીયો લેક્ચર્સમાં. તો તમારે હિસ્ટ્રી તૈયાર કરવું હોય તો એના માટે સૌથી અગત્યનો સોર્સ કોઈ ગણી શકાય અત્યારે, બરાબર, ઓથેન્ટિક સોર્સ. કેમ કે એમની માહિતી જે ખૂબ જ સચોટ હોય, જો તમારે ઓથેન્ટિક રીતે તૈયાર કરવું હોય તો તમારે ઇતિહાસના વિડીયો પણ જોવા જોઈએ. એટલા માટે ધોળાવીરા કે જેની માહિતી આપેલી છે. આ ઉપરાંત મધ્યધારની વાત કરીએ તો મધ્યધારમાં મિત્રો એક બાબતની તમને ચર્ચા કરી આપું. મધ્યધારમાં તમારે ધીણોધર ડુંગર યાદ રાખવાનો. શા માટે? તો કે ધીણોધર ડુંગર એક્ઝામમાં કઈ રીતે પૂછાય? મધ્યધારનું સૌથી ઊંચું શિખર એક માહિતી થઈ ગઈ, પણ ધીણોધર ડુંગર ઉપરથી કર્કવૃત પસાર થાય. આમ તો કર્કવૃત છે એ ઘણા બધા વિસ્તાર ઉપરથી પસાર થાય, પણ આપણી જે ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામ છે એ વારંવાર 2-3 સ્થળો છે ગુજરાતના, જેમ કે ગાંધીનગર છે, ધીણોધર ડુંગર છે, બરાબર, આવા સ્થળો છે એ વારંવાર એક્ઝામમાં પૂછતા હોય. તો ધીણોધર ડુંગર ઉપરથી શું પસાર થાય? તો કે કર્કવૃત. તો મિત્રો કર્કવૃત એટલે શું એ તમને વિચાર આવે? તો કર્કવૃત, વિષવૃત, મકરવૃત એ શું છે હું તમને આગામી લેક્ચરમાં, વિડીયો લેક્ચરમાં આખું તમને અક્ષાંશ રેખાંશ વિશેની માહિતી સમજાવીશ. પણ અત્યારે માત્ર એટલું યાદ રાખો કે કર્કવૃત છે એ મધ્યધાર ઉપરથી પસાર થાય છે, અને મધ્યધારમાં સ્પેસિફિક કયો ડુંગર? તો કે ધીણોધર ડુંગર. ધીણોધર ડુંગરની બાજુમાં તમને એક સામાન્ય માહિતીની વાત કરું, કેમ કે રિસેન્ટલી હમણાં મને એવું લાગે છે કે આ પ્રશ્ન એક્ઝામમાં પૂછાણો નથી એટલે એક્ઝામમાં પૂછાઈ શકે. શું? તો કે માધાપર ગામ આવેલું છે મધ્યધારની બાજુમાં. માધાપર ગામ, આ માધાપર ગામની હિસ્ટ્રી છે, ઇતિહાસ છે, એ એવો છે કે 1971-1971માં જ્યારે ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું એ સમયે પાકિસ્તાન દ્વારા બોમ્બમારો કરી અને ભુજ તાલુકામાં આવેલું માધાપર ગામ છે એની જે એર સ્ટ્રીપ, આપણે જે એરફોર્સની જે એર સ્ટ્રીપ હોય જેના દ્વારા પ્લેન છે ટેક ઓફ કરતું હોય, પ્લેન છે ને ટેક ઓફ કરવા માટે જે એક રનવેની જરૂર પડતી હોય એ રનવે તોડી પડાયો હતો. કોના દ્વારા? તો કે પાકિસ્તાન દ્વારા. તો આ રનવે છે એ ફરીથી માધાપર ગામની બહેનો છે એને 72 કલાકમાં આ બોમ્બમારા ચાલુ હતા એ વચ્ચે પણ એમને પોતાનો જે શૌર્ય છે, સાહસ છે દેખાડી અને ફરીથી જે રોડનું જે રોડ રસ્તાનું કામ છે એ ફરીથી એમને ચાલુ કર્યું અને ફરીથી રોડ બનાવ્યું, જેના કારણે શું થયું? તો કે ભારત છે એ પાકિસ્તાન સામે 1971-1971 યુદ્ધ છે એ જીતી ગયું. એટલા માટે આ વિસ્તારમાં મધ્યધારના
કે જુનાગઢ ડુંગર છે એના પાછળના વિસ્તારમાં માધાપર ગામ છે, ત્યાં આગળ ગુજરાતનું સૌથી મોટું, યાદ રાખજો મિત્રો, ગુજરાતનું સૌથી મોટું સાંસ્કૃતિક વન જેનું નામ છે રક્ષક વન. શું નામ છે મિત્રો? રક્ષક વન. 2018 માં ગુજરાતનું સૌથી મોટું સાંસ્કૃતિક વન રક્ષક વન છે એનું નિર્માણ કચ્છ જિલ્લામાં ભુજ તાલુકામાં માધાપર ગામમાં કરવામાં આવેલ છે, જેને બીજા નામ રુદ્રમાતા સાઈટ, રુદ્રમાતા સાઈટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તમે હમણાં રિસેન્ટલી આપણે બિન સચિવાલયની એક્ઝામ ગઈ, એમાં તમે એક પ્રશ્ન જોયો હશે કે ગુજરાતમાં 2019 નીચેનામાંથી કયું સાંસ્કૃતિક વન છે એ વિકસાવવામાં આવ્યું. તો આની ચર્ચા આપણે અમદાવાદ જિલ્લો જયારે ભણ્યા હતા એ સમયે મેં તમને આ ચર્ચા કરી લીધી, બરાબર, કે જડેશ્વર ઓઢવ ખાતે જે જડેશ્વર છે ત્યાં આપણે નવું સાંસ્કૃતિક વન વિકસાવવામાં આવશે. એ સમયે વિકસાવવામાં આવેલું નહોતું જયારે આપણે વિડીયો લેક્ચર શૂટ કર્યો દરમિયાન, પણ આવશે એવું મેં તમને માહિતી આપી હતી જે એક્ઝામમાં પૂછાઈ ગયું. તો મિત્રો, એટલા માટે હું તમને કહું છું કે જેટલી માહિતી અગત્યની છે એની પર હું તમને ભાર દઈને કહું છું કે આ માહિતી છે એ તમારે યાદ રાખવાની. રક્ષક વન છે એ તમામ 1919 સાંસ્કૃતિક વન આવેલા છે એમાંનું સૌથી મોટું. હવે તમને મગજમાં વિચાર આવે કે ભાઈ સાંસ્કૃતિક વન એટલે શું, તમને એના વિશેની થોડીક માહિતી આપું. તો ગુજરાત છે એનો ફોરેસ્ટ એરિયા એટલે કે વન વિસ્તાર છે એ એઝ કમ્પેર્ડ ટુ જે ભારતના અન્ય રાજ્યોના વન વિસ્તાર છે એના કરતાં ખૂબ જ ઓછો છે. કેટલો છે? તો કે 10.something% છે, 10.something% છે એટલો એનો વન વિસ્તાર છે. તો આ વન વિસ્તારને આપણે જે આઈડિયલ 33% હોવો જોઈએ ત્યાં સુધી પહોંચાડવા માટે અલગ અલગ દર વર્ષે આપણે 2004 અલગ અલગ સાંસ્કૃતિક વન અમુક વિસ્તાર છે નક્કી કરવામાં આવે, એમાં વૃક્ષો ઉગાડવામાં આવે, એટલે સાંસ્કૃતિક વન આપણે બનાવીએ છીએ જેના દ્વારા ગુજરાતનો જે ફોરેસ્ટ એરિયા છે એમાં વધારો થાય. એટલા માટે આપણે દર વર્ષે આ સાંસ્કૃતિક વનનો વિકાસ કરીએ છીએ. અને સૌથી છેલ્લે રિસેન્ટલી 2019 અમદાવાદના ઓઢવ ખાતે જડેશ્વર વન છે એની આપણે નિર્માણ કરેલ છે, જે એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ ગયો. એટલે બે વાત કરી આપણે, ઉત્તરધારમાં ખદીરબેટ, મધ્યધારમાં રક્ષક વન, અને દક્ષિણધારની તમને વાત કરું તો દક્ષિણધાર છે એનો સૌથી ઊંચો શિખર છે નાના મોઢુંગર. પણ એના કરતા અગત્યની એક માહિતી છે કે દક્ષિણધારની શરૂઆત અહીંથી થાય છે પાનંદ્રો નામના સ્થળેથી. આ પાનંદ્રો નામનું સ્થળ છે કે જ્યાંથી તમને લિગ્નાઇટ કોલસો મળી આવે. કોલસા નામ તો ચાર પ્રકાર છે, એન્થ્રેસાઇટ, બિટ્યુમિનસ, લિગ્નાઇટ અને પીટ. એમાંનો એક પ્રકાર છે લિગ્નાઇટ કોલસો. તો તમને એક્ઝામમાં પ્રશ્ન પૂછે ગુજરાતમાંથી લિગ્નાઇટ કોલસો નીચેનામાંથી ક્યાં સ્થળે મળી આવે, તો પાનંદ્રો નામના સ્થળેથી દક્ષિણધારમાંથી આપણને લિગ્નાઇટ કોલસો છે એ મળી આવે છે. તો આ વાત થઈ એની ડુંગરધારની. ત્યારબાદ વાત કરીએ મેદાની પ્રદેશની. તો કચ્છ જિલ્લામાં કેટલા મેદાની પ્રદેશ આવેલા છે એની તમને સામાન્ય માહિતી કહું, ક્યારેક ક્યારેક સીધું ફેક્ચ્યુઅલ માહિતી તમને એક્ઝામમાં પૂછી લે તો તમને એમ થાય કે કેમ ફેક્ચ્યુઅલ માહિતી એક્ઝામમાં પૂછે. તો તમે રિસેન્ટલી જ્યારે બધી એક્ઝામનો ટ્રેન્ડ હવે તમે જુઓ 2014 પછીની જેટલી પણ એક્ઝામો છે, પેલા કેવું હતું કન્સેપ્ટ બેઝ એક્ઝામમાં પ્રશ્ન પૂછતા, જીપીએસસી છે, ડીવાયએસઓ છે, પીઆઈ છે, આ બધી એક્ઝામમાં કેવું હતું કન્સેપ્ટ બેઝ, એટલે કે તમને બેઝિક માહિતી કેવી છે, બરાબર, થિયોરિટિકલ માહિતી તમારી પાસે કેટલી છે. હવે તો કે થિયોરિટિકલ માહિતી ઉપરાંત મેપિંગ, કે તમારી પાસે મેપનું નોલેજ કેટલું છે એના આધારે પણ પ્રશ્ન એક્ઝામમાં પૂછે છે. ખાલી જીપીએસસીમાં નહીં, હવે તમે યુપીએસસીમાં પણ આનો અપ્લાય કરી શકો. યુપીએસસીમાં ક્યારેક ક્યારેક બેઠે બેઠા સ્થળના નામ આપ્યા હોય ને તમને કીધું હોય કે નીચેનામાંથી સ્થળ ઓળખો અથવા તો જોડકા જોડવાના હોય, એટલા માટે યાદ રાખવું પડે. આપણે મેપિંગ એટલે કે મેપ દ્વારા જે પણ પ્રશ્ન એક્ઝામમાં પૂછે એના માટે આ ખૂબ જ અગત્યની જે માહિતી હું તમને સમજાવું છું દરેક જિલ્લામાં. તો જે મેદાની પ્રદેશની આપણે વાત કરીએ એમાં ચાર મેદાની પ્રદેશ તમારે યાદ રાખવાના છે. એક છે ગોઢાનું મેદાન, જેની ઓલરેડી ચર્ચા મેં તમને બનાસકાંઠા જિલ્લામાં કરી આપેલી છે. ભાઈ તમને કહી દઉં કે ભાઈ કચ્છ અને બનાસકાંઠા વચ્ચે જે અર્ધરણો વિસ્તાર આવેલો છે, જે સરહદ બનાવે છે બે જિલ્લા વચ્ચે, એને કહેવાય છે ગોઢાનું મેદાન. બીજું છે વાગડનું મેદાન, જે મેં તમને વાત કરી કે કચ્છ જિલ્લામાં બે રણ પ્રદેશ આવેલા છે, નાનું રણ અને મોટું રણ. આ બેને અલગ પાડતો જે વિસ્તાર છે મેદાની પ્રદેશ છે કે જ્યાં થોડી ઘણી ખેતી થાય છે. આમ તો જનરલી ખેતી બહુ ઓછી જોવા મળે કચ્છ જિલ્લામાં, પણ જે થોડી ઘણી ખેતી થાય છે એ ક્યાં જોવા મળે આપણને, તો કે વાગડના મેદાનમાં. ત્રીજો પ્રદેશ છે જેને કહેવાય છે કંઠીનું મેદાન. કંઠીનું મેદાન છે એ આ રીતે કચ્છના દરિયા કિનારે કંઠી આકારે ફેલાયેલું છે. કંઠીનો આકાર મિત્રો આવો હોય એટલા માટે જે કંઠી આકારે કચ્છના દરિયા કિનારે જે મેદાન ફેલાયેલું છે એને કહેવાય છે કંઠીનું મેદાન. અને ચોથું છે બન્ની પ્રદેશ. મિત્રો ચોથું છે બન્ની પ્રદેશ. હવે કચ્છ જિલ્લામાં એક ઊંચું ઘાસ ઉગે છે,
બરાબર. આ ઘાસ ને ત્યાંના સ્થાનિક લોકો છે એને બન્ની નામ આપ્યું છે, એટલા માટે આ પ્રદેશને કહેવાય છે બન્ની પ્રદેશ. ના બન્ની પ્રકારના ઘાસ માંથી ત્યાંના સ્થાનિક લોકો છે રહેવા માટે ઝૂંપડા બનાવે, આ ઝૂંપડાને કહેવાય છે ગુંગા. આ જીપીએસસી નો ક્વેશ્ચન છે મિત્રો, કે ગુંગા છે કે જે સમાજ બને, તો કે બન્ની પ્રકારના ઘાસ માંથી, ઊંચા ઘાસ માંથી ના ગુંગાના સમૂહને, એટલે કે એક સોસાયટી હોય, એક ઘર હોય, એવી રીતે અન્ય અલગ અલગ ઘર આવેલા હોય, આ ગુંગાના સમૂહને કહેવામાં આવે છે વાન. તમે પ્રીવિયસ યર પાછળના વર્ષોના પેપર તમે જુઓ તો વારંવાર તમને આવા પ્રશ્નો એક્ઝામમાં જોવા મળતા હોય, બરાબર, કે ગુંગાના સમૂહને નીચેનામાંથી કયા નામથી ઓળખવામાં આવે, તો કે વાંડ, અથવા તો વાંડ નીચેનામાંથી કોને કહેવામાં આવે છે, અથવા તો કયા વિસ્તારમાં આવેલું છે, તો તમને ખબર પડે. ત્યારબાદ વાત કરીએ તો કચ્છ જિલ્લામાં આમ તો નદીઓ છે એમ કહેવાય છે કે ગુજરાતમાં સૌથી વધુ નદીઓ છે એ ક્યાં જોવા મળે છે, તો કે કચ્છ જિલ્લામાં. કેટલી નદીઓ છે, તો આશરે 97 જેટલી. આ બુકમાં લખેલું છે, ઓથેન્ટિક બુકમાં, એટલા માટે આપણે આંકડો આપીએ છીએ કે કચ્છ જિલ્લામાં આશરે 97 જેટલી નદીઓ છે એ જોવા મળે છે. એમાં બધી નદીઓ છે એ આમ તો જનરલી શુષ્ક છે, કે શુષ્ક નદીઓ છે કે ઉપયોગમાં આવતી ન હોય, એટલા માટે માત્ર આપણે એક નદી યાદ રાખવાની છે. આ નદીનું નામ છે ખારી નદી. કઈ નદી? ખારી નદી. આ ખારી નદી છે એ કચ્છ જિલ્લાની સૌથી મોટી નદી છે, અને આ નદી ઉપર રુદ્રમાતા ડેમ આવેલો છે. કયો ડેમ? રુદ્રમાતા ડેમ. જે મેં તમને વાત કરી રુદ્રમાતા સાઇટ, એટલે આ ડેમની બાજુમાં જ આ સાઇટ આવેલી છે રક્ષક વનની, બરાબર. એટલા માટે રુદ્રમાતા ડેમ જે કચ્છ જિલ્લાનો સૌથી મોટો ડેમ, અને ખારી નદી કે જે કચ્છ જિલ્લાની સૌથી મોટી નદી. આ ઉપરાંત તમને વાત કરું તો કચ્છ જિલ્લામાં વ્યક્તિ વિશેષમાં વાત કરીએ તો શ્યામજી કૃષ્ણ વર્મા, બરાબર, જે સૌથી અગત્યના વ્યક્તિ ગણાય સ્વાતંત્ર્ય સેનાનીમાં, કે જેમને વિદેશમાં રહી અને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરી હતી. તો વિદેશમાં કઈ જગ્યાએ? તો લંડનમાં રહી અને ક્રાંતિકારીઓ પ્રવૃત્તિઓ કરતા. લંડનમાં એમના જે ઘર બનાવ્યું હતું ક્રાંતિકારીઓને રહેવા માટે, શ્યામજી કૃષ્ણ વર્માએ એક ઘર બનાવ્યું હતું. આ ઘરને કહેવાતું ઇન્ડિયા હાઉસ. ક્યાં નામથી ઓળખાતું? તો કે ઇન્ડિયા હાઉસ. આ ઇન્ડિયા હાઉસમાં અલગ અલગ જે આપણા સ્વતંત્ર સેનાનીઓ હતા એના દ્વારા ભારતમાં જે સ્વતંત્રતા ચળવળ ચલાવવામાં આવતી હતી એનું નેતૃત્વ ત્યાંથી કરતા હતા. એટલે યાદ રાખવાનું શ્યામજી કૃષ્ણ વર્મા. ત્યાં યુનિવર્સિટી પણ આવેલી છે, શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટી પણ આવેલી છે. આ ઉપરાંત જેવી રીતે અલગ અલગ ભારતના સ્વતંત્ર સેનાનીઓ છે એ વિદેશમાં જઈને અલગ અલગ પ્રવૃત્તિઓ કરતા, તો એમ એક અગત્યના છે લાલા હરદયાલ, કે જેઓ યુએસમાં સાન ફ્રાન્સિસ્કોમાં પણ એમને ગદર પાર્ટીની સ્થાપના કરી હતી. એટલા માટે તમારા સિલેબસમાં જો તમે જુઓ તો ગુજરાતનો જે આધુનિક ઇતિહાસ છે એમાં બધા જે સ્વતંત્ર સેનાનીઓ છે એના વિશેની માહિતી આપણને એક્ઝામમાં પ્રશ્ન સ્વરૂપે પૂછતા હોય છે. એટલે વિદેશમાં જેટલા પણ લોકો રહી અને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરતા એની માહિતી તમારે મેળવવાની. શ્યામજી કૃષ્ણ વર્મા બીજા અગત્યના વ્યક્તિ છે જેમનું નામ છે બળવંતરાય મહેતા. તમને કહે બળવંતરાય મહેતાનો જન્મ છે એ તો ભાવનગર જિલ્લામાં થયો હતો, બરાબર. તો કચ્છ જિલ્લામાં એમનું મહત્વ શું? તો કે બળવંતરાય મહેતા છે, તમને એની જનરલ માહિતી આપું, એમનો જન્મ ભાવનગરમાં થયો હતો, બરાબર. પણ એમનું મૃત્યુ છે એ કચ્છ જિલ્લામાં સુથરી નામના સ્થળે. ક્યાં સ્થળે? સુથરી નામના સ્થળે બળવંતરાય મહેતા છે એમનું મૃત્યુ થયું હતું. અને બળવંતરાય મહેતા છે એમને પંચાયતી રાજના પિતા કહેવામાં આવતા, અને ગુજરાતના તેઓ બીજા મુખ્યમંત્રી હતા. ભારત પાકિસ્તાન નું યુદ્ધ ચાલતું એ દરમિયાન તેઓ ત્યાં પ્લેન દ્વારા એક વિસ્તારની મુલાકાત લેવા માટે ગયા હતા. એ સમયે પાકિસ્તાની આર્મી દ્વારા આ પ્લેન છે એને તોડી પડાયું હતું. એટલા માટે યાદ રાખવાનું કે બળવંતરાય મહેતા છે એમનું મૃત્યુ ક્યાં સ્થળે થયું હતું, ક્યાં જિલ્લામાં થયું હતું? તો કે કચ્છ જિલ્લામાં. જન્મ? તો કે ભાવનગર જિલ્લામાં. પછી એમના બાદ મુખ્યમંત્રી તરીકે કોણ આવ્યો? તો કે હિતેન્દ્રભાઈ દેસાઈ. તો આ માહિતી જે તમારે યાદ રાખવાની છે કચ્છ જિલ્લા બાબતે, બે વ્યક્તિઓ શ્યામજી કૃષ્ણ વર્મા અને બળવંતરાય મહેતા. તો કચ્છ જિલ્લાની જે અગત્યની માહિતી છે એ મેં તમને સમજાવી કે ભાઈ એનું કચ્છ જિલ્લાનો જે ઇતિહાસ છે થોડી ઘણી એની માહિતી, આ ઉપરાંત પોર્ટ જે બંદરો છે એના પ્રશ્ન એક્ઝામમાં પૂછાતા હોય છે, ઉપરાંત પર્વતો. આમ તો કચ્છ જિલ્લા વિશેની માહિતી તો માહિતીનો લેક્ચર છે તો ખૂબ લાંબો ચાલે, પણ આપણે જે અગત્યની માહિતી છે મેં તમને આ વિડીયો લેક્ચરમાં જણાવ્યું. તો હવે મિત્રો આ માહિતી આશા રાખું તમારા માટે અગત્યની અને ઉપયોગી નીવડે. આ ઉપરાંત તમને કહું કે જેટલા પણ વિડીયો લેક્ચર્સ છે એ તમે જોવો અને એની માહિતી છે એ તમે સમજો, તો તમને ખબર પડશે કે કેટલો કન્ટેન્ટ છે એ એક્ઝામ માટે તમારે અગત્યનો છે, એક્ઝામમાં કેટલું પૂછાય છે. તમે 9 જિલ્લાઓના લેક્ચર્સ જોયા હશે અને પછી તમે પેપર એનાલિસિસ કરો કોઈ પણ, તો તમને ખબર પડે કે કેટલી માહિતી છે. ગુજરાતનું જીએસ જેટલું પૂછાય છે, મેક્સિમમ માહિતી છે એ આ જિલ્લાઓના લેક્ચરમાંથી પૂછાતી હોય છે. તો મિત્રો હવે નેક્સ્ટ જિલ્લાની માહિતી હું તમને આગલા લેક્ચરમાં આપીશ.